ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું વારંવાર બનાવીને ખાઓ એવી લારી જેવી ચટણીઓ સાથે ભેળ બનાવીશું. તો એકદમ ટેસ્ટી એવી બનશે. જો એકવાર બનાવશો તો બહારની પણ ભૂલી જશો. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. તો પહેલાં આપણે ત્રણેય ચટણીઓ બનાવીશું. આ ચટણીઓ એકવાર બનાવી એક વીક સુધી સ્ટોર કરી શકો છો. તો પહેલી આપણે લીલી ચાટની ચટણી ફુદીના ધાણાની બનાવીશું. એના માટે મિક્સર જારમાં 4 તીખા લીલા મરચાં, તીખાશ તમારે વધારે જોવે તો વધારે પણ ઉમેરી શકો છો, 1 ઇંચ આદુના ટુકડા, 1 કપ લીલા ધાણા, 1/2 કપ ફુદીનાના પાન, 1 મુઠ્ઠી જેટલા શીંગના દાણા. મેં અહીંયા ખારી શીંગના દાણા લીધા છે, તમે શેકેલી શીંગના દાણા પણ લઈ શકો છો. 1/2 ટીસ્પૂન મીઠું, 1 ટીસ્પૂન શેકેલું જીરું અને સાથે 1/2 લીંબુનો રસ નીચોવી દઈશું. અને જો તમે આ રેસિપીમાં લસણ ખાતા હોય તો ઉમેરવાની, લસણ ન ખાતા હોય તો જે એક ચટણી છે એ તમારે સ્કીપ કરવાની. થોડું પાણી ઉમેરીશું, 4-5 ટેબલ સ્પૂન જેટલું, અને લસણ જો ઉમેરવું હોય તો ઉમેરવાનું અને એકદમ સ્મૂથ ચટણી વાટી લઈશું. લસણ ન ઉમેરવાના હોય તો થોડી તમારે શુગર ઉમેરી દેવાની. ચટણીને એક બાઉલમાં કાઢી લઈશું અને આપણે આ લીલી ચાટની ચટણી તૈયાર છે. બીજી ચટણી આપણે લસણવાળી લાલ ચટણી બનાવીશું. તમે આ ચટણી લસણ વગર પણ બનાવી શકો છો, માત્ર તમારે આ રેસિપીમાં લસણ સ્કીપ કરવાનું છે, પણ હું લસણવાળી બનાવી રહી છું. તો એક બાઉલમાં 10 કળી લસણની સાથે એમાં સૂકા 5-6 મરચાં અને એમાં આપણે ગરમ પાણી ઉમેરી દઈશું અને 5-10 મિનિટ જેવું પલાળીશું. લસણ ન ઉમેરો તો આ રીતે માત્ર તમારે સૂકા મરચાંને પલાળવાના. આ રીતે 5-1 મિનિટ પછી મરચાં આ રીતે સોફ્ટ થઈ જશે. આપણે મિક્સર જારમાં થોડા પાણી સાથે લસણની કળીઓ અને સૂકા આ પલળેલા મરચાં ઉમેરી દઈશું. સાથે એમાં 1/2 ટીસ્પૂન મીઠું, 1/2 લીંબુનો રસ, 2 ટેબલ સ્પૂન શેવ અને 1/4 ટીસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરી અને આવી સ્મૂથ ચટણી વાટી લઈશું. તો આપણી આ લાલ ચટણી તૈયાર છે. લસણવાળી કે લસણ વગરની ગમે તે બનાવી શકો છો. ત્રીજી ચટણી આપણે ગોળ આંબલીની ખાટી મીઠી ચટણી બનાવીશું. એના માટે એક પેનમાં 1/4 કપ આંબલી, આંબલી મેં અહીંયા આંબોળિયા વગરની લીધી છે, સાથે આપણે એમાં 1/2 કપ જેટલો ગોળ, તો મેં કટ નથી કર્યો પણ 1/2 કપ જેટલો આ ગોળ છે, અને 1 કપથી થોડું ઉપર પાણી ઉમેરીશું અને 5 મિનિટ માટે એને ઉકાળીશું. આ રીતે ગોળ પીગળી જાય અને આંબલી સોફ્ટ થઈ જાય ત્યાં સુધી તમારે એને થવા દેવાનું છે. તો મેં એકદમ ઉકળતું ગરમ પાણી ઉમેર્યું છે એટલે 5 જ મિનિટમાં આ રીતે ગોળ પીગળી જશે. આંબલી પણ તમે જોઈ શકો છો સોફ્ટ થઈ ગઈ છે. ગેસની આંચ બંધ કરી દઈશું અને આ રીતે ચારણી મૂકી અને એક બાઉલમાં આ મિક્સરને આ રીતે ગાળી લઈશું. તો એકદમ સારી રીતે પલ્પ બિલકુલ ન રહે એ રીતે તમારે એને ગાળી લેવાનું. તો મેં ગાળી લીધો છે. એમાં આપણે 1/2 ટીસ્પૂન સંચળ, 1/4 ટીસ્પૂન જેટલું મીઠું, 1/2 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર અને 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું ઉમેરીશું. અહીંયા તમારે વરિયાળીનો પાવડર ઉમેરવો હોય તો એ પણ ઉમેરી શકો છો. એકદમ સારી રીતે મિક્સ કરીએ એટલે આપણી ગોળ આંબલીની ગળી ચટણી, ખાટી મીઠી ચટણી તૈયાર છે. હવે ભેળ બનાવવા માટે તો ત્રણેય ચટણીઓ તૈયાર છે. સાથે ચાટ મસાલો કે મેં ગઈકાલે જે શેર કર્યો એ જ તમે આ મસાલો છે એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. શેવ છે, સાથે ડુંગળી, ટમેટા, ધાણા, દાડમ, કાચી કેરી, ખારી શીંગના દાણા અને મસાલા ચણા દાળ, તીખી ચણા દાળ અને લીંબુનો રસ વાપરીશું. અને બીજી જે સામગ્રીઓ જરૂર પડે એ હું તમને સાથે કહેતી જઈશ. તો એક બાઉલમાં 3 કપ મમરા લેશું. તો આ મમરા છે શેકેલા અને ક્રિસ્પી છે. તમે તડકામાં થોડી વાર મૂકો તો પણ ચાલે. જો તમારે વઘારેલા મમરા વાપરવા હોય તો એ પણ વાપરી શકો છો, પણ ભેળમાં એ વપરાતા નથી એટલે મેં નથી વાપર્યા. સાથે મેં અહીંયા શેવપુરીની જે પૂરી આવે એ આપણે 6-7 લઈ અને આ રીતે એને તોડી ઉમેરીશું. તમે પાણીપુરીની પૂરી પણ તોડીને અહીંયા ઉમેરી શકો છો. અને જો આ પૂરીની રેસિપી જોવે તો એની લિંક પણ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. શિવપુરીમાં મેં બનાવી ત્યારે એ જ વાપરી હતી. 1/2 કપ આપણે મિક્સ ફરસાણ, કોઈ પણ બ્રાન્ડનું ગમે તે લઈ શકો છો, નાનું જે પેક આવે એ લેવાનું. આપણે 1/2 કપ જેટલું જ જરૂર પડશે. તો એ મેં ઉમેરી દીધું. સાથે 1 મુઠ્ઠી ખારી શીંગના દાણા, 1 મુઠ્ઠી તીખી ચણા દાળ, સાથે 2 ટેબલ સ્પૂન જેટલી ઝીણી કાપેલી ડુંગળી, 2 ટેબલ સ્પૂન જેટલા ઝીણા કાપેલા ટમેટાં, 2-3 ટેબલ સ્પૂન જેટલા દાડમના દાણા, 2 ટેબલ સ્પૂન જેટલા આપણે કાચી કેરી, જો હોય તો ઉમેરવાની નહીતર સ્કીપ કરવાની, 2 ટેબલ સ્પૂન જેટલા લીલા ધાણા, થોડું અમથું મીઠું છાટીશું અને જે મસાલો છે તો ચાટ મસાલો પણ વાપરી શકો, એ 1/2 ટીસ્પૂન જેટલો ઉમેરી અને સાથે 2 ટેબલ સ્પૂન જેટલી શેવ,
અડધા લીંબુનો રસ નીચોવી દઈશું. અહીંયા મીઠું અને ચાટ મસાલો ધ્યાન રાખીને ઉમેરવાનો, બીજી બધી સામગ્રીઓમાં મીઠું હોય એટલે એ ધ્યાન રાખવાનું. એક ટેબલ સ્પૂન લીલી ચટણી, એક ટેબલ સ્પૂન જેટલી લાલ ચટણી, તો તમારે સ્વાદ પ્રમાણે ઉમેરવાની, બાળકો ખાવાના છે એટલે મેં બે ઓછી ઉમેરી છે. અને જે આંબલી અને ગોળની ચટણી છે એનું પ્રમાણ વધારે હોય તો લગભગ આપણે 3 ટેબલ સ્પૂન જેટલું ઉમેરીશું અને એકદમ સારી રીતે એકદમ જલ્દીથી મિક્સ કરી દઈશું. તો ભેળ છે એ થોડી તીખી, ટેંગી થોડી તીખી, ખાટી, ગળી બધું મિક્સ હોવું જોઈએ. તો અહીંયા તમને ચટણીઓ તમારા સ્વાદ પ્રમાણે તમારે પહેલાં ટેસ્ટ કરી લેવાની, પછી જો જરૂર લાગે તો વધારે ઉમેરી અને મિક્સ કરી દેવાનું. તો તમે જોઈ શકો છો પરફેક્ટ એવી આપણી ભેળ મિક્સ થઈને તૈયાર થઈ ગઈ છે. તરત જ આપણે ભેળને સર્વ કરીશું. અને ઉપરથી આંબલીની ચટણી ભેળમાં થોડી વધારે હોય છે એટલે આપણે પાછી 1 ટેબલ સ્પૂન જેટલી ચટણી પાછી છાંટીશું. આ રીતે ઉપરથી આપણે ટમેટા, ડુંગળી જે જે બધી સામગ્રીઓએ ઉમેરી એનાથી આપણે આ રીતે ઉપરથી ગાર્નિશ કરી દઈશું. તો દાડમના દાણા, ડુંગળી, ટમેટા, કાચી કેરી, સેવ અને ઉપરથી લીલા ધાણા ગાર્નિશ કરી દઈશું. અને સાઈડમાં જો પાપડી તમારી પાસે બચ્યું હોય તો એ અને લીંબુનો સ્લાઈસથી અને ચટણીઓ જરૂર લાગે કોઈને તો સાઈડમાં મૂકવાની. તો તમે જોઈ શકો છો પરફેક્ટ એવી ભેળ જો એકવાર બનાવશો તો બહારની પણ ભૂલી જાઓ એવી ટેસ્ટી બની છે. તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.